हेलो स्टूडेंट, आज आप चैप्टर नंबर 3 की अंदर कंटिन्यू सीखिए। लास्ट लेक्चर में आप जो सीखेला कि ए इनवर्स शोधवा व्यस्त श्रेणी, हम एना ज एक्जाम्पल जो है। जो छेल्ला स्वाध्याय टेक्स्टबुक बदा साथ रखो, छेल्ला स्वाध्याय अंदर स्वाध्याय 3 क्वेश्चन नंबर 6 आज मेथडनो एक्जाम्पल है। एट पहला सीखी लीए, पहलू जो तमने क्वेश्चन की अंदर आपेलो है। जो श्रेणी ए, तो आप जो श्रेणी आपेलो है ये अं ए इज इक्वल लई सकिए। के आपेलो है 0 ट्वाइस वाय झेड एक्स वाय माइनस झेड, पची है एक्स माइनस वाय झेड। रकम की अंदर ए आपेलो है, पची कीधु ए डेस इज इक्वल ए डेस इंटू ए इज इक्वल टू आई हो, तो मतलब कि तमने ए डेस इंटू ए इज इक्वल टू आई, तो तमारे मेळवो पड़े क्यूँ ए डेस। ए डेस मेळवो तो तमे चेन्ज करता छो। जो हार आपेलो तो स्तंभ में, स्तंभ आपेलो हो तो हार में फेरवो, तो ए डेस एटले के ए ट्रांसपोज मिली जशे तमने। आपणे स्तंभ आपेलो छे ने हार में फेरव्यो, के कॉलम ने रो में चेन्ज कर्यो तो 0 एक्स एक्स, 2 वाय छे वाय माइनस वाय, त्रीजी छे सेड माइनस सेड झेड। आपणे ए अने ए डेस मिली जाए। रकम में जे आपेलू छे एटलू पहेला मेळवीए, तो ए ट्रांसपोज इंटू ए इज इक्वल टू आई, एनी अंदर किंमत मूकीए। पछी तमने कीधु छे के होय तो एक्स वाय अने झेड नू मूल्य शोधो। एक्स वाय झेड नू मूल्य शोधवा माटे तमारे कई किंमत मूकवा पड़शे, ए डेस इंटू ए इज इक्वल टू वाय, अथवा तो तमे ए इंटू ए डेस इज इक्वल टू वाय, तो पण तमारी एक्स वाय झेड नी किंमत सरखी ज आवशे। आपणे किंमत मूकीए तो ए डेस केटलो छे, 0 एक्स एक्स ट्वाइस वाय वाय माइनस वाय झेड माइनस झेड झेड। ए आपेलो छे ए 0 ट्वाइस वाय झेड एक्स वाय माइनस झेड एक्स माइनस वाय झेड इज इक्वल टू आई, तो आई छे 100 010 001। आ तमने 3 श्रेणी आपेला छे। હવે એ શ્રેણી પરથી જો ગુણાકાર છે, તમે ગુણાકાર કરી શકો 3/3માં છે, તો આપણી ગુણાકારની ફોર્મ્યુલા કઈ, હાર અને સ્તંભ રો કોલમ એક એક ઘટક ગુણાકાર કરવાનો અને સરવાળો કરતા જવાનો, 0 ઇન્ટુ 0 0 આગળ એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર આગળ એક્સ ઇન્ટુ એક્સ, એટલે એક્સ કેટલા થશે સ્ક્વેર, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એ રીતના અહીંયા લખાશે। તો 0 ઇન્ટુ ટ્વાઇસ વાય 0 આવશે, એક્સ ઇન્ટુ વાય તો એક્સ વાય, એક્સ ઇન્ટુ માઇનસ વાય તો માઇનસ એક્સ વાય લખાશે। આગળ પહેલી હાનો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીએ તો 0 ઇન્ટુ ઝેડ 0 થઈ જશે, એક્સ ઇન્ટુ માઇનસ ઝેડ તો માઇનસ એક્સ ઝેડ, એક્સ ઇન્ટુ ઝેડ તો પ્લસ એક્સ ઝેડ આવશે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારી જે આઈ છે એ લખીએ તો 100 010 001। હવે કરવાનું છે બીજી હારનો પહેલાં બીજા અને ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીએ, તો આઈ સા વાય ઇન્ટુ 0 એટલે તો 0 થઈ જશે, એ લખવાની જરૂર નથી, વાય ઇન્ટુ એક્સ તો વાય એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ તો માઇનસ વાય એક્સ, પહેલી હારનો બીજા સ્તંભ સાથે ટ્વાઇસ વાય ઇન્ટુ ટ્વાઇસ વાય, 2 ઇન્ટુ 2 4 થશે, વાય ઇન્ટુ વાય વાય સ્ક્વેર એટલે 4y² બીજું જો વાય ઇન્ટુ વાય તો પ્લસ y² માઇનસ વાય ઇન્ટુ માઇનસ વાય તો પ્લસ y² થશે। બીજી હાનો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર, ટ્વાઇસ વાય ઇન્ટુ ઝેડ 2yz, વાય ઇન્ટુ માઇનસ ઝેડ તો માઇનસ yz, માઇનસ yz તો માઇનસ yz લખાશે। ચેક કરો, આમાં આ કેન્સલ જ થઈ જશે। ત્રીજી હારનો પહેલાં બીજા અને ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીએ તો ઝેડ ઇન્ટુ 0 તો 0, માઇનસ ઝેડ ઇન્ટુ એક્સ તો માઇનસ ઝેડ એક્સ, ઝેડ ઇન્ટુ એક્સ તો પ્લસ ઝેડ એક્સ, આ તો કેન્સલ થઈ જશે। બીજા સ્તંભ સાથે ગુણાકાર ત્રીજી હારનો, ઝેડ ઇન્ટુ 2y તો લખાશે 2yz, માઇનસ ઝેડ ઇન્ટુ વાય તો લખાશે માઇનસ વાય ઝેડ,
ઝેડ ઇન્ટુ માઇનસ વાય, તો લખાશે માઇનસ વાય ઝેડ. આ બી તમારું કેન્સલ થઈ જશે અને ઝીરો થશે. ત્રીજી હારનો ત્રીજા સમ સાથે ગુણાકાર, ઝેડ ઇન્ટુ ઝેડ, તો ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ ઇન્ટુ માઇનસ ઝેડ, માઇનસ માઇનસ પ્લસ થશે, ઝેડ સ્ક્વેર. ઝેડ ઇન્ટુ ઝેડ, તો પ્લસ ઝેડ સ્ક્વેર. આની અંદર જે પણ કેન્સલ થતા હોય અને આગળનો શ્રેણીક લખીએ તો કેટલો લખાશે, આ પહેલાં કમ્પ્લીટ કરી દે. ઝીરો ઝીરો વન, સોરી ઝીરો ઝીરો વન. આગળ જો એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર કેટલા થશે, ટ્વાઈસ એક્સ સ્ક્વેર. પછી જો એક્સ વાય માઇનસ એક્સ વાય છે તો એ તમારો કેન્સલ થઈ જશે એટલે ઝીરો આવશે. એક્સ ઝેડ એક્સ ઝેડ, તો એ બી પ્લસ ઓર માઇનસ ઝીરો થશે. વાય ઝેડ, હા વાય એક્સ પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે ઝીરો. ફોર વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે ફોર, ફાઇવ ને સિક્સ, સિક્સ વાય સ્ક્વેર. ટુ વાય ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ એટલે માઇનસ ટુ વાય ઝેડ થશે, એટલે આ બી કેન્સલ થાય, ઝીરો આવે. માઇનસ ઝેડ એક્સ ને પ્લસ ઝેડ એક્સ ઝીરો થશે. ટુ વાય ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ એટલે કેટલો થશે, ઝીરો. ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર, થ્રી ઝેડ સ્ક્વેર. આની અંદર જો તમારે જે વિકર્ણ છે ને એ જ અહીંયા પણ તમારો વન આપેલો છે, એના પરથી તમે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર પછી એક્સ વાય ઝેડની કિંમત મેળવી શકો. તો ટુ એક્સ સ્ક્વેર સરખાવી ક્યારે શકો, બંને શ્રેણીક સરખા હોય, ત્રણ હાર ત્રણ સ્તંભ, ત્રણ હાર ત્રણ સ્તંભ. તો ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે, વન. બીજું લખાશે સિક્સ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. છેલ્લું થ્રી ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. એક્સની કિંમત મેળવીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ, બીજી સાઈડ જશે તો વન અપન ટુ લખાશે. એક્સની કિંમત મેળવતા છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર છે એટલે પ્લસ ઓર માઇનસ લખાશે. એક્સની કિંમત મેળવી તો બંને સાઈડ રૂટ કરતા એ લખાશે રૂટ ઓફ ટુ. પછી જો વાયની કિંમત મેળવી છે તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપન સિક્સ. વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન અપન રૂટ સિક્સ લખાશે. ત્રીજું ઝેડ, તો ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપન થ્રી. ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન અપન રૂટ થ્રી આવશે. કેટલો આવશે, વન અપન રૂટ થ્રી. એટલે એક્સ વાય અને ઝેડની તમને કિંમત મળી જશે બે, એક પ્લસ અને બીજી માઇનસમાં. જો એના પછી ક્વેશ્ચન નંબર સેવન, કે તમને ગુણાકાર કરવા કીધો છે અને ગુણાકાર પરથી જ ક્વેશ્ચન નંબર સેવન, જો તમારી ટેક્સ્ટબુકની અંદર તમારે રકમ લખવાની છે બધાએ, પછી આ સોલ્યુશન લખવાનું છે. રકમ આપેલી છે તમને, પહેલો એક શ્રેણીક છે એક હાર અને ત્રણ સ્તંભનો, બીજો શ્રેણીક છે ત્રણ હાર અને ત્રણ સ્તંભનો છે. રકમ બરાબર લખજો, વન ટુ ઝીરો, પછી છે ટુ ઝીરો વન, ત્રીજું છે વન ઝીરો ટુ, ત્રીજું છે ત્રણ હાર અને એક સ્તંભ, ઝીરો ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શ્રેણીક ઓ છે ને ક્વેશ્ચન માર્ક કરેલું છે. પછી તમને કીધું છે કે એક્સની કિંમત શોધો. હવે એક્સની કિંમત શોધવી હોય તો તમે ડાબી સાઈડથી જમણી સાઈડ પણ જઈ શકો અને જમણી સાઈડથી ડાબી સાઈડ પણ આવી શકો. તો આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ પર આવીએ. તો પહેલો જે શ્રેણીક છે વન ટુ વન, એ જે છે એ રહે. બીજો જે શ્રેણીક છે એની અંદર જો તમે ગુણાકાર કરી શકો, પહેલાં તો એ ચેક કરો, તમને એક હાર ત્રણ સ્તંભ આપેલા છે, ત્રણ હાર ત્રણ સ્તંભ આપેલા છે, ત્રણ હાર અને એક સ્તંભ આપેલો છે. તમે ગુણાકાર બંને સાઈડથી કરી શકો. હવે આની અંદર જો તમારે આ બેનો ગુણાકાર કરવો હોય તો કરી શકો. ત્રણ પહેલા શ્રેણીકનો સ્તંભ અને બીજા શ્રેણીકની હાર સરખી છે, તમને શ્રેણીક કેટલો મળશે, ત્રણ હાર અને એક સ્તંભનો. આપણે ગુણાકાર કરતા શીખેલા છે. તો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરતા, વન ઇન્ટુ ઝીરો ઝીરો પ્લસ ટુ ઇન્ટુ ટુ ફોર પ્લસ ઝીરો ઇન્ટુ એક્સ, તો કેટલા આવશે, ઝીરો. બીજી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર, બીજા કયું સ્તંભ છે જ નહીં એટલે એક જ આવશે હારની અંદર એક જ ઘટક. બીજી હારનો
पहला सम साथ गुणाकार, टू इंटू जीरो तो जीरो, जीरो इंटू टू तो जीरो, वन इंटू एक्स तो प्लस एक्स आवशे। पछी जो छेल्लो बीजी हारनो कोने साथे गुणाकार, सॉरी त्रीजी हारनो पहला सम साथे गुणाकार, वन इंटू जीरो केटला आवशे जीरो, प्लस जीरो इंटू टू जीरो, प्लस टू इंटू एक्स ट्वाइस एक्स आवशे। जो एटले तमारो श्रेणीक लखाशे वन टू वन, अने बीजो श्रेणीक आवशे फोर, अहीं एक्स अहीं ट्वाइस एक्स इज इक्वल टू ओ, शून्य नथी, शू छे श्रेणीक ओ छे। हवे जो तमारो आ श्रेणीक छे एक हार अने त्रण स्तंभ, त्रण हार अने एक स्तंभ छे, तमारे आना पछी एक्स की किंमत शोधवी होय तो शोधी सको बन्ने श्रेणीक में चेक करवानो, पहला श्रेणीक नो स्तंभ अने बीजा श्रेणीक नी हार सरखी छे, तमने वन बाय वन में मळशे। तो पहला हार ना पहला स्तंभ साथे गुणाकार, तो वन इंटू फोर, फोर प्लस इंटू एक्स ट्वाइस एक्स प्लस वन इंटू ट्वाइस एक्स केटला थशे ट्वाइस एक्स, प्लस ओ श्रेणीक छे तमे अहींया शून्य श्रेणीक एटले के एक घटक लखी सको, कारण के एनी अंदर जो बी साइड पर एक अने एक सम एकाकी गण छे, सॉरी एक सभ्य छे एकाकी गण नहीं। चेक करो फोर प्लस फोर एक्स इज इक्वल टू शून्य, तमे सरखावी सको, क्यारे सरखावी, जो तमे अहींया ओ श्रेणीक ने शून्य श्रेणीक में फेरवो तो तमे लखी सको, डायरेक्ट इज इक्वल टू ओ होय तो तमे सरखावी सको, आंसर सेम आवशे, अपने खोटो क्यों हे। फोर प्लस फोर एक्स इज इक्वल टू जीरो, फोर कॉमन काढ़ो अथवा तो फोर एक्स लखो, फोर बीजी साइड जैसे तो माइनस फोर, फोर फोर कैंसल थे एट एक्स इज इक्वल टू माइनस वन मे। जो इना पछी ना क्वेश्चन, क्वेश्चन नंबर नाइन ए तमारे होमवर्क नी अंदर करवानो छे, सेम आज मेथड छे। पछी जो क्वेश्चन नंबर इलेवन, जो रकम नी अंदर आपेलो छे के एक्स टू बाय थ्री नो श्रेणीक छे, इज इक्वल टू टू बाय थ्री नो श्रेणीक होय तो श्रेणीक एक्स शोधो, એટલે કે તમને જે અહીંયા એક્સ આપેલો છે એ શોધવા કીધું છે। ભાઈ એક્સ શોધવા માટે આપણે તેને ધારી લેવો પડે, નથી ખબર કે કયો શ્રેણીક છે, આપણે ધારી શકીએ ટુ બાય ટુમાં અથવા તો ટુ બાય થ્રીમાં, આપણે શ્રેણીક ટુ બાય ટુમાં ધારી લઈએ કે ધારો કે શ્રેણીક એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી, એ ધારી લઈએ, એ શ્રેણીકની કિંમત અહીંયા મૂકીએ, ગુણાકાર કરીએ, સરખાવીએ અને એ બી સી ડીની કિંમત મેળવીએ, એટલે આપણને શ્રેણીક એક્સ મળી જશે। તો સમીકરણ આની અંદર મૂકીએ તો લખાશે એ બી સી ડી ઇન્ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન માઇનસ એટ માઇનસ નાઇન टू फोर सिक्स, गुणाकार करिए तो पहले हार ने पहला स्तंभ साथ गुणाकार, चेक करो बे हार अने बे स्तंभ छे, जयरे आम बे हार अने त्रण स्तंभ छे तो तमे गुणाकार करी सको, बे हार अने त्रण स्तंभ ना मळशे तमने। पहली हार ने पहला स्तंभ साथ गुणाकार तो ए इंटू वन ए प्लस बी इंटू फोर, तो क्या लखाशे फोर बी, ए पहली हारनो बीजा स्तंभ साथ गुणाकार करिए तो ए इंटू टू टू ए प्लस फाइव बी आवशे, पहली हारनो त्रीजा स्तंभ साथ गुणाकार थ्री ए प्लस सिक्स बी, आगळ बीजी हारनो पहला बीजा अने त्रीजा स्तंभ साथ गुणाकार करिए तो वन इंटू सी तो सी प्लस फोर डी आवशे, बीजी हारनो त्रीजा स्तंभ साथ गुणाकार तो टू सी प्लस फाइव डी, આગળ ત્રીજી હારનો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર થ્રી સી પ્લસ સિક્સ ડી ઇઝ ઇક્વલ ટુ, હવે જો બંને શ્રેણીક આપણને મળે છે બે હાર અને ત્રણ સ્તંભમાં, આગળના એક્ઝામ્પલમાં આપણે એક્સની કિંમત મેળવી, તે જ રીતના આમાં પણ તમે ઘટક સરખાવી શકો, એ પ્લસ ફોર બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન,
એટલે તમને એક સમીકરણ મળી જશે. બીજું, 5a + 5b = -a, એ રીતના તમે એબીસીડીની કિંમત મેળવી શકો. પહેલું જે બે કીધા છે એ જોઈએ તો a + 4b = -7 છે સમીકરણ નંબર એક આપો. ને બીજું સમીકરણ છે 2a + 5b = -8 સમીકરણ બે. ચેક કરો આ બે સમીકરણ પરથી આપણને એ અને બીની કિંમત મળી જાય. તો એ અને બીની કિંમત મેળવવું હોય તો સમીકરણ એકને કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણીએ અને બાદબાકી કરી શકીએ. કેટલા વડે ગુણીએ? 2 વડે. તો ઇન્ટુ 2 કરી શકીએ. ડાયરેક્ટ ગણતરી કરીએ તો 2 a + 2 4b, તો 8b = -7 × 2, તો માઇનસ કેટલા થશે? 14. બીજું સમીકરણ છે 2a + 5b - 8. તમે સરવાળો કરો તો નહીં, પણ બાદબાકી કરશો તો એ કેન્સલ થઈ જાય, માઇનસ છે તો અહીંયા પ્લસ આવશે. 2a 2a કેન્સલ થશે. 8b - 5b તો કેટલા આવશે? 3b. તે બી કેવા? પોઝિટિવ. -14 + 8 તો કેટલા આવશે? 6. મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -3 3 કેન્સલ કરી શકો તો બીની કિંમત મળશે -2. આ -2 કિંમત સમીકરણ એક એટલે કે a + 4b = -7 ની અંદર મૂકો તો મને એની કિંમત મળી જશે. સમીકરણ એકમાં b = -2 કિંમત મૂકતા કેટલી મળશે? a + 4 × b = -2 = -7. a = −8 = -7 છે. a = −7, -8 8 છે, બીજી સાઈડ જશે તો +8 થશે, એટલે તમને મળશે a = 1. હવે જો સમીકરણ આગળ તમને આપેલું છે, જો 3a + 6b, એ અને બીની કિંમત મળી જાય છે એટલે હવે આની જરૂર નથી. હવે મેળવવાનું સી અને ડી, તો આ c + 4d લઈ શકો. બીજું 2c + 5d પણ લઈ શકો. આપણે 2c + 5d = 4 અને 3c + 6d = 6 લઈ શકીએ. c + 5d, તમે કોઈ પણ સમીકરણ લઈ શકો, = 4. અને બીજું છે 3c + 6d = 6. આ એટલા માટે એ સમીકરણ લીધા છે, સમીકરણ 3 અને 4. હવે જો 2c અને 3c છે, મતલબ બંને સમીકરણ એક સમીકરણને 3 વડે અને એક સમીકરણને 2 વડે ગુણીએ, તો તમે સી કેન્સલ કરી શકો. ત્રીજા સમીકરણને 3 વડે ગુણીએ અને બીજા ચોથા સમીકરણને 2 વડે ગુણીએ તો સરખાવી જશે. લખીએ તો 2c × 3 એટલે કેટલા લખાશે? 6c + 15d = 12. 3c + 6d નો ગુણાકાર કરવાનો છે બે સાથે. 3c × 2 તો 6c + 6d × 2 12d = 12. સી કેન્સલ ક્યારે કરી શકો? જો તમે બાદબાકી કરો તો ચેક કરો, 6c કેન્સલ થઈ જશે. (15d - 12d) કેટલા આવશે? 3d = 12 - 12, 0 થશે. ડીની કિંમત કેટલી મળે? 0. એ ડીની કિંમત તમે 3 અથવા તો 4ની અંદર મૂકી શકો. હવે d = 0 એ સમીકરણ 3માં મૂકતા સમીકરણ 3ની અંદર મૂકીએ તો 2c + 5 × d, તો d = 0 = 4. 2c = 4, 2 2 કેન્સલ થશે એટલે c = 2. આપણને એબીસીડી બધા મળી જાય છે.
सी इज इक्वल टू टू, डी इज इक्वल टू जीरो, ए इज इक्वल टू वन, बी इज इक्वल टू माइनस टू। तो आपने जो मांगेलो श्रेणी है आप धारी लीधेलो क्यों श्रेणी एक्स, तो एक्स इज इक्वल टू ए कितना है वन, बी बराबर मे माइनस टू, सी बराबर मे टू, डी बराबर मे जीरो, जे श्रेणी है। आगे क्वेश्चन जो जो क्वेश्चन नंबर वन तमने श्रेणी आपेलो छे टू बाय टू नी अंदर दर्शाओ के स्मॉल ए इंटू आई प्लस स्मॉल बी इंटू ए होल रेस टू एन इज इक्वल टू ए रेस टू एन इंटू आई प्लस ए सॉरी एन ए रेस टू एन माइनस वन स्मॉल बी इंटू कैपिटल ए। पछी तमने कीधु छे के आई ए एटले के तमने जे एकम श्रेणी एट के आई जे आप लोग कक्षा है बे कक्षावाड़ो एकम श्रेणी है तो स्मॉल एन बिलोंग्स टू कैपिटल ए, एकम श्रेणी है एवं कीधु से आप साबित करवा तो तमने जो श्रेणी ए आपेलो है यहाँ पर पेलो तो जो वस्तु आपेलो ये लखीए तो अं श्रेणी ए इज इक्वल टू के आपेला है रकम अंदर जीरो वन जीरो जीरो। पछी तमने कीधु छे के हवे जो आपणे आगळना चेप्टरमां शीखी गया आगळना चेप्टरमां एटले के 11मां धोरणमां शीखी गयेला गणितीय अनुमानना सिद्धांत एनो ज उपयोग करीने आ एक्जाम्पल करवानो छे। गणितीय अनुमानना सिद्धांतमां आपणे पहेला जे बी वस्तु आपेलो होय एमां धारी लईए के पी ऑफ एन इज इक्वल टू नी देरफोर तमने जे आपेलू छे के ए स्मॉल ए इंटू आई प्लस स्मॉल बी इंटू ए रेस टू एन इज इक्वल टू है ए रेस टू एन इंटू आई प्लस स्मॉल ए रेस टू एन माइनस वन इंटू बी ए फॉर ऑल स्मॉल एन बिलोंग्स टू कैपिटल एन एने प्राकृतिक संख्या में लेवामां आवेल छे। हवे पी ऑफ एन लीधु से तो गणितीय अनुमान सिद्धांत में सीखेला के एन इज इक्वल टू वन माटे बतावानुं एन इज इक्वल टू के माटे स्वीकारी लेवानू अने एन इज इक्वल टू के प्लस वन माटे आपणे साबित करवानू छे। तो पहेलू शुरुआत करिए तो हवे एन इज इक्वल टू वन माटे केटलो आवशे एलएचएस एलएचएस एटले तमे अहींया जो तो ए इंटू आई आपणने आई केटलू कीधुं छे टू बाय टू माटे टू बाय टू माटे आई केटलो लखी शको वन जीरो जीरो वन प्लस बी आपणी पासे ए छे जीरो वन जीरो जीरो रेस टू एन हवे एन बराबर आपणी पासे छे वन तो अहीं तमे वन लखी शको गुणाकार करिए तो लखाशे ए जीरो जीरो ए प्लस जीरो बी जीरो जीरो तमने श्रेणी क्यों मळशे सरवाळो करता सरवाळो करो तो ए प्लस जीरो ए जीरो प्लस बी तो बी जीरो प्लस जीरो जीरो ए प्लस जीरो ए आ तमने एल एच एस मळे छे। एज रीतना तमे आर एच एस मेळो तो आर एच एस इज इक्वल टू केटला छे ए रेस टू वन तो ए रेस टू वन इंटू आई तो वन जीरो जीरो वन लखाशे प्लस स्मॉल एन एटले के वन ए रेस टू एन एटले के वन माइनस वन बी ने ए कैपिटल ए छे ए बराबर छे जीरो वन जीरो जीरो डायरेक्ट ज किंमत मूकवानी छे एटले ए रेस टू वन केटला थशे एज एटले डायरेक्ट गुणी शकीए तो ए जीरो जीरो ए लखाशे प्लस ए रेस टू वन माइनस वन जीरो कोई भी नहीं घातांक जीरो हो तो केटलो कहेवाशे वन तो आनी अंदर जो बी छे इंटू बी तो बी अंदर गुणाशे जीरो बी जीरो जीरो सरवाळो करिए तो चेक करो सरवाळो करता तमने मळशे ए प्लस जीरो ए जीरो प्लस बी बी जीरो प्लस जीरो जीरो ए प्लस जीरो ए चेक करो एल एच एस अने आर एच एस सरखो आवे छे तो तमे कही शको एल एच एस इज इक्वल टू आर एच एस એટલે એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ તમે કહી શકો એટલે પી ઓફ વન કેવું છે સત્ય છે
तेना पर थी हवे तमे लखी सको n इज इक्वल टू क्यों लखाशे n इज इक्वल टू k माटे p ऑफ k सत्य छे p ऑफ k तो आपणे डायरेक्ट स्वीकारी જ લેતા છે p ऑफ k માટે તમને p ऑफ n છે એ જ લખવાનું છે તો e ઇનટુ y પ્લસ b ઇનટુ a રેઝ ટુ n છે તો એ લખાશે k ઇઝ ઇક્વલ e રેઝ ટુ n છે એટલે લખાશે e રેઝ ટુ k ઇનટુ i પ્લસ n એટલે લખાશે k ઇનટુ a રેઝ ટુ n માઈનસ 1 એટલે k માઈનસ 1 ઇનટુ b ઇનટુ a તો હવે આના પછી તમે p ઓફ k માટે લખી દીધું છે હવે મેળવવાનું છે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 માટે તો એ તો સાબિત કરવાનું છે એ જો એની અંદર તમે LHS લખી શકો કેટલો આપેલો છે એ LHS AI પ્લસ BA રેઝ ટુ n તો આપણે લખી શકીએ k પ્લસ 1 માટે છે એટલે k પ્લસ 1 હવે આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો એનો ઉપયોગ કરીએ તો AI પ્લસ BA રેઝ ટુ k ને ઇન્ટુ AI પ્લસ BA રેઝ ટુ 1 લખાશે તો આ k માટે આપણે p ઓફ k માટેની ફોર્મ્યુલા છે એ જ એપ્લાય કરવાની છે તો એમાં જે RHS થી એ લખીએ હવે જો a રેઝ ટુ k i RHS પછી તમે લખી શકો પ્લસ k a રેઝ ટુ તમારી પાસે છે k માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ કેપિટલ a પછી જે અહીં આપેલું છે AI પ્લસ બી એ આ બંનેનો ગુણાકાર કરીએ અને આપણે k પ્લસ 1 માટે સાબિત કરવાનું છે તો પહેલાં AIનો આ આખા કાઉન્ટ સાથે ગુણાકાર કરીએ તો a રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ i ઇન્ટુ r પ્લસ k a રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ a ઇન્ટુ b ઇન્ટુ a ઇન્ટુ i પ્લસ પાછું એ રેઝ ટુ કે આઈનો ગુણાકાર બી એ સાથે એ રેઝ ટુ કે આઈ બી એ પ્લસ કે એ રેઝ ટુ કે માઇનસ 1 ઇન્ટુ બી એ ઇન્ટુ બી એ તો બી એ પાછું આવે છે તો આપણે ડાયરેક્ટ સ્ક્વેર લખી શકીએ આગળ જોઈએ તો એ રેઝ ટુ કે પ્લસ 1 લખાશે એ રેઝ ટુ 1 છે તો એ રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ તમારું લખાશે આઈ પ્લસ કે એ રેઝ ટુ ચેક કરો કે જ માઇનસ 1 તો એ રેઝ ટુ 1 કહેવાય માઇનસ 1 પ્લસ 1 કેન્સલ થશે એટલે એ રેઝ ટુ કે બી એ આઈ લખાશે પ્લસ એ રેઝ ટુ કે બી એ તમે અહીંયા આઈ નહીં લખશો તો બી કંઈ નહીં પ્લસ હવે ચેક કરો બી એ હોલ સ્ક્વેર છે એના માટે એ સ્ક્વેર મેળવો આપણી પાસે જે એ આપેલો છે એના પરથી જ્યારે તમે એ સ્ક્વેર મેળવો ને આ લખી દઈએ પ્લસ કે એ રેઝ ટુ કે માઇનસ 1 બી સ્ક્વેર એ સ્ક્વેર જે એ આપેલો છે એ 0100 એના પરથી આપણે એ સ્ક્વેર મેળવીએ કયું એ સ્ક્વેર તો એ સ્ક્વેર મેળવીએ તો 0100 તમે હારનો સમ સાથે ગુણાકાર કરીએ તો 0 આવશે પહેલી હારનો બીજા સમ સાથે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 0 આવશે બીજી હારનો પહેલા સમ સાથે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 0 આવશે બીજી હારનો બીજા સ્તંભ સાથે ગુણાકાર કરો તો અહીંયા પણ 0 આવશે એટલે તમારો જે એ સ્ક્વેર છે એ શું થશે 0 એની સાથે જેટલો પણ ગુણાકાર આવશે એ કેટલો થશે 0 હવે આ બે અંદર ચેક કરો એ રેઝ ટુ કે ઇન્ટુ બી એ છે કોમન કાઢી શકો પહેલું જે છે એ જ તો એ રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ કોમન કાઢી શકો એ રેઝ ટુ કે ઇન્ટુ સ્મોલ બી ઇન્ટુ કેપિટલ એ બાકી રહી જશે કે અને અહીંયા
प्लस वन, ता तो ए स्क्वेर की किमत में है जीरो, लखा से प्लस शून्य। चेक करो आर एच एस में तुम्हारे साबित ये करवा के ए रेस टू के जगह पर के प्लस वन इंटू आई प्लस ए रेस टू के। हमें जो अँ साबित करवा है के प्लस वन माइनस वन, तो लखाशे अँ ए रेस टू के प्लस वन आई प्लस ए रेस टू के प्लस वन माइनस वन इंटू बी ए इंटू के प्लस वन थे, एट ते आर एच एस मिली जैसे। तब कही सको कि पी ऑफ के पर आप पी ऑफ के प्लस वन साबित करूँ तो लखी सको धेरफोर पी ऑफ के सत्य है, कोना पर साबित करूँ पी ऑफ के पर साबित करूँ पी ऑफ के प्लस वन सत्य थाय, पी ऑफ के प्लस वन सत्य है। तमे कही सको गणितीय अनुमानना सिद्धांत मुजब फॉर ऑल स्मॉल एन बिलोंग्स टू कैपिटल एन माने पी ऑफ एन क्यों छे सत्य छे, तो पी ऑफ एन माने जे धारी लीधेलू छे लखी सकिए तमे पी ऑफ एन ए आई प्लस बी ए रेस टू एन इज इक्वल टू ए रेस टू एन आई प्लस एन ए रेस टू एन माइनस वन स्मॉल बी ए, देयरफॉर फॉर ऑल स्मॉल एन बिलोंग्स टू कैपिटल एन थे। जो आपने जे जोई गया क्वेश्चन नंबर वन अने आ क्वेश्चन नंबर टू ए तमारा त्रण मार्क नी अंदर पूछाई सके छे। जो तमने अहीं आपेलो छे क्वेश्चन नंबर टू नी अंदर ए बराबर आपेलो छे वन वन वन, बधा ज घटक तमारा थ्री बाय थ्री में वन है, साबित करवा कीधेलू छे ए रेस टू एन, शू कीधु ए रेस टू एन बराबर तमने जे श्रेणी आपेलो छे ए साबित करवानो छे। तो अहीं जे आपेल छे तो ए इज इक्वल टू वन 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 वन। हमने जे गणितिक अनुमानना सिद्धांत पर थी तमे जे फॉर मेथड छे एनो ज उपयोग करवाना छे, ए रेस टू एन तमने आपेलो छे जो थ्री रेस टू एन माइनस वन 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 थ्री रेस टू एन माइनस वन, बधा ज घटक सेम आपेला छे ने तमारे साबित करवानो छे। हमने गणितीय अनुमानना सिद्धांत मुजब आपणे जोई गया तो पहेलुं हवे एन इज इक्वल टू वन माटे बतावू पड़े, तो एल एच एस इज इक्वल टू ए रेस टू वन, तो तमे लखी सको थ्री रेस टू वन माइनस वन थ्री रेस टू वन माइनस वन थ्री रेस टू वन माइनस वन, आग थ्री रेस टू वन माइनस वन थ्री रेस टू वन माइनस सो वन माइनस वन थ्री रेस टू वन माइनस वन थ्री रेस टू वन माइनस वन माइनस वन थ्री रेस टू वन माइनस वन एट्ले शू थे जीरो घटक थे, कोई भी नहीं घातांक जीरो हो तो तब के लखी सको वन एट्ले वन 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 वन। आर एच एस अंदर जो एल एच एस तमने एटलो मळे छे, ज्यारे आर एच एस अंदर मळशे तमने केटलो वन 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 वन, आपणे पी ऑफ वन केवो मळशे सत्य छे एवुं कही सको। आर एच एस એટલે પી ઓફ વન કેવું છે સત્ય છે, એ ડેશ એટલે તમારું એલ એચ એસ તો તમારું વન 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 છે જ। હવે જો પી ઓફ કે માટે તો એનની જગ્યા પર તમારે કિંમત મૂકવાની કઈ કે, તો હવે પી ઓફ કે સત્ય છે એવું ધારી લેવાનું છે, પી ઓફ કે એ લખાશે હવે ધારો કે પી ઓફ કે સત્ય છે तो पी ऑफ के ए रेस टू के जगह पर अँ लखी आप पी रेस टू के, पी रेस टू के लखीए तो अँ लखाशे थ्री
थ्री रेस टू के माइनस वन, 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 थ्री रेस टू के, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन। इन्हें मैं लिख रही थी। अब पी ऑफ के सत्य पर थी, पी ऑफ के प्लस वन सत्य साबित करवानो छे, तब लिखी सकिए एन इज इक्वल टू के प्लस वन माटे, एन इज इक्वल टू के प्लस वन माटे लखीए तो एल एच एस इज इक्वल टू पी नहीं ए रेस टू राखो ए रेस टू के प्लस वन अने अंदर किंमत मूकीए तो तमे ए रेस टू के प्लस ए लखी सको केटलू ए रेस टू के प्लस वन छे तो इने इंटू ए लखी सको अपनी पास ए रेस टू के किमत है तो लखी सकी थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन। एक मिनिट, हाँ बराबर है, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन, थ्री रेस टू के माइनस वन इंटू ए तो ए अपनी पास है वन 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 वन। हवे जो के आनी अंदर गुणाकार करवानो छे तो चेक करो हार अने सोमनो गुणाकार थशे थ्री रेस टू के माइनस वन इंटू वन प्लस थ्री रेस टू के माइनस वन इंटू वन प्लस थ्री रेस टू के माइनस वन इंटू वन एटले थ्री रेस टू के माइनस वन केटली वक्त सरवाळो थशे त्रण वक्त तो तमे लखी सको थ्री इंटू थ्री रेस टू के माइनस वन ए पहला घटक पर एज रीतना बीजा घटक में भी जो पहली हार नो बीजा स्तंभ साथ गुणाकार करो तो थ्री रेस टू के माइनस वन थ्री रेस टू के माइनस वन प्लस थ्री रेस टू के माइनस वन थे बधा गुणाकार वन साथ थत है तो तमारो श्रेणी जो पहलो केटली वक्त गुणाता है त्रण वक्त एटले थ्री रेस टू के माइनस वन बीजे स्तंभ साथ गुणाकार करो तो थ्री रेस टू के माइनस वन ज आए थे तीजा स्तंभ साथ गुणाकार करिए तो पहली हार नो तीजा स्तंभ साथ गुणाकार करिए तो चेक करो थ्री रेस टू के माइनस वन इंटू वन प्लस थ्री रेस टू के माइनस वन इंटू वन प्लस थ्री रेस टू के माइनस वन इंटू वन केटली वक्त गुणाय छे त्रण वक्त सेम तमे बीजी हार अने त्रीजी हार माटे पण ए ज आवशे स्तंभ साथ गुणाकार करो तो बधा घटक सरखा छे एटला माटे तो अहीं तमे लखी सको थ्री रेस टू के माइनस वन थ्री रेस टू के माइनस वन थ्री रेस टू वन इंटू थ्री रेस टू के माइनस वन थ्री इंटू थ्री रेस टू के माइनस वन त्रीजी हार में पण ए ज आवशे थ्री इंटू थ्री रेस टू के माइनस वन थ्री इंटू थ्री रेस टू के माइनस वन थ्री इंटू थ्री रेस टू के माइनस वन तमारी थ्री रेस टू केटला केवा छे वन अहीं छे थ्री रेस टू के माइनस वन आपणे अधर सरखा तो घातांकोनो सरवाळो कर કરી શકો એ ફોર્મ્યુલા છે તો થ્રી રેસ ટુ કે માઇનસ વન પ્લસ વન, માઇનસ વન પ્લસ વન કેન્સલ થશે એટલે તમારો આન્સર કેટલો આવશે થ્રી રેસ ટુ કે, આધાર સરખા અને ઘાતાંકોનો સરવાળો કરો તો થ્રી રેસ ટુ કે, અહીંયા પણ સેમ થ્રી રેસ ટુ કે, બધા ઘટક સરખા જ છે થ્રી રેસ ટુ કે, થ્રી રેસ ટુ કે, થ્રી રેસ ટુ કે, થ્રી રેસ ટુ કે, થ્રી રેસ ટુ કે ને થ્રી રેસ ટુ इज इक्वल टू आर एच एस, आर एच एस मिली जाए तमने के थ्री डेस टू के ते आ कैंसल नहीं करो नहीं ज रहा दो कि थ्री डेस टू के माइनस वन प्लस वन तो पण बराबर है आप साथ राखी एम के तो लखाश कि माइनस के प्लस वन माइनस वन रखिए के प्लस वन माइनस वन के प्लस वन माइनस वन प्लस वन माइनस वन प्लस वन माइनस वन ने नहीं लखशो ने थ्री डेस टू के लखशो तो पण साचो छे माइनस वन प्लस वन माइनस वन ए तमारो थ्री डेस टू के प्लस वन ब्रेकेट में पछी माइनस वन
એટલે તમારો સાબિત થશે કી પ્લસ વન માટે. મેં સાબિત કર્યું છે પી ઓફ કે સત્ય છે, એના પરથી પી ઓફ કે પ્લસ વન સત્ય થાય. એટલે આપણું સાબિત થયું પી ઓફ કે પ્લસ વન સત્ય છે. તમે લખી શકો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ફોર ઓલ સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે કયું સત્ય છે? પી ઓફ એન સત્ય છે. પી ઓફ એન સત્ય છે તો આપણે લખી શકીએ પી ઓફ એન ધેર ફોર એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ લખાશે થ્રી રેસ ટુ એન માઇનસ વન એન માઇનસ વન થ્રી રેસ ટુ 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 એન માઇનસ વન અને થ્રી રેસ ટુ એન માઇનસ ફોર ઓલ સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. આ તમે કહી શકો. ક્વેશ્ચન નંબર થ્રી જેમાં સાબિત જ કરવાનું છે એ તમારે જાતે જ કરવાનું છે હોમવર્કની અંદર. થેન્ક યુ.